નહીતર એક જણો ધીંગાણે જાતો હતો, ન્યાલી ગાય ગા પાછો આવ્યો. ઓકે કીધું કેમ પાસે ત્યાં તું હાસુ હાસુ બાધે ત્યાં હું તું ફિલ્મ નું શૂટિંગ જોવા ગયો છો ત્યાં. હા ફિલ્મ નું શૂટિંગ ની વાત આવે એટલે બાપુ કહો હું નાનો હતો ને હું હતો હાશે નાનો હજી સૌ હે તો એ છે બાપુ ભણવા જતો બોલો હું ખૂબ ભણ્યો ખૂબ એટલે હે જ બારે ભણવામાં તો મેં સોચરા કાઢ નાખી નથી લાગતું હું બાપુ ભણ્યો જ હોઉં સાહેબ નકર કાંઈ એટલું બધું થોડું બોલીએ કહું. અને અમેરિકા ગયો તો એ બાપુ અંગ્રેજી સિવાય મેં ખા નથી કર્યો. હમણાં વી હતી અહીંયા રહીને આવ્યો ને બધું અહીંયા આવ્યો તો ઉડ ઉડ લાગે બધું. પણ સાચી ઠોકીને કહું સાહેબ બાપુ આપ જેવા સંતોના મારા સદગુરુની કૃપાથી 30-35 દેશમાં ફેર્યો છું. ભલે એની ચોખાઈને મારા પ્રણામ, એની શિસ્તને મારા પ્રણામ, પણ મારા દેશ જેવી સંસ્કૃતિ તમને વિશ્વમાં ન જોવા. અહીંયા બે વ્યક્તિ એવી દેખાય છે બાપુ અહીંયા આવીએ ત્યારે, એક આ ભારત વર્ષની માં અને એક ભારત વર્ષનો સંત, આવું બીજે ક્યાંય જોવાનું નથી. આવું આવું ક્યાંય તમે આખા પૃથ્વીના ગોળા ઉપર આટલો માર લ્યો આ દેશના સાધુ જેવું કોઈ ન મળે અને આ દેશની મા જેવું ચિત્ર ક્યાંય જોવાનું મળે. ન્યાય મા છે જ, ન્યાય સંતો છે જ, કે એના એના હશે જ ને. આ સેન્ટ ફિલ નામનો એનો સંત હતો, એના ઉપર આખું ગામનું નામ છે. હું ત્યાં ગયો હતો પણ ત્યાં કઈ હતું નહીં. આ દેશની મા એ પ્રથમ ગુરુ છે અને બીજો ગુરુ આપણો સદગુરુ. અને બાળક સદગુરુના ચરણે ક્યારે જાય કે જેની માએ ઉદરમાં બાળક હોય અને સંસ્કૃતિના પાઠ ભણ્યા હોય ને, એ જ બાળક આવા સંતોના સાને જેમાં આવી શકે. કારણ બે ગુરુ એ માટે કોક માં છે, એ બાપુ કુખથી જ્ઞાન આપે છે અને સદગુરુ મુખથી જ્ઞાન આપે છે. એક કાન ફાડી નાખે, કાનમાં કે ને શબ્દ આપી દે. અને ત્રીજી વાત, એ આપણને શબ્દ પીતા કે ખાતા આવડે તો સાંભળવાથી કઈ ન થાય. આપણે 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 એમ તો શબ્દો ખાઈ છીએ, કોકે ગાયલ દીધી તો ખાઈ લઈ છીએ. હું ગાયલ ખાઈ ગયો અને બોલે મારે વાલીને ગાયલ દીધી. અને સાંભળી લેજો, જા લખો એના લખી લેજો કે કોઈ પણ પ્રકારનો તમે ખોરાક ખાવ ની ન પચે ને તો એને પચાવવા માટે ડોક્ટરો છે, એ દવા આપશે તો પચી જશે. પણ કોકે વેણ કીધું હોય ને એ પચાવવું નહીં, મોટામાં મોટું અઘરું છે. એ વેણ પચાવવાની તાકાત ક્યારે આવે કે તમારી માથે સમરત સદગુરુ હોય તો. એટલે હું ખૂબ ભણ્યો ન્યાય. હું આગળ ધારું તો અહીંયા અંગ્રેજી બોલી કહું, પણ કોઈ સમજે ને તો આપણે ખોટું હું કામ કરું. બાપુ અમેરિકામાં હું એટલું અંગ્રેજી બોલ્યો, અમેરિકા વાળા નો સમજીએ ક્યાં. વી ધીમે કહેટે મને સમજી નો ક્યાંક આ કઈ કઈ. અને પ્લેનમાં તો બાપુ એવો ગોટાળો થયો, ઓલી દીકરીઓ તો અંગ્રેજી જ બોલે, આપણે દીકરીઓ જ કહેવાય. દીકરી આવીને એર હોસ્ટેસ ઓલી બેનો આવે ને મારે આમ અંગ્રેજી બોલે ને, મારે કે ફા ફા છે સા કરજો. એટલે મેં કીધું મારી ખુરશી તો ટાઈટ છે ને, એમ કીધું છે ખુરશી ઢીલી છે એવું. એટલે હું આમ અંગ્રેજી બોલું, ફા ફા ના સા સા કા સા સા તે બીજી બોલે ને કે કઈ ભાષા બોલે સમજવા માં રે તો ધોયા જાય. પછી ઓલો મારો બાજુનો સીટ વાળો કે મન કે તમને સમજી ન હોય કે અમે પેઢીઓ બીજું જીતું હોય ન સમજે ને કોઈ આપણને. એકા બીજીને સમજવા એ બહુ અઘરું છે ભલા મને. એકાબીજીને સમજવા આપણે આપણે ઘણા નથી વાતો કરતા. ફલાણા ભાઈને ઓળખો આપણે કે હા એ ફલાણા ભાઈ જેવા ફલાણા ભાઈ નહીં. એટલે બધા હરખ્યા ન જ હોય, એના બાપા નોખા, નાયત નોખી, તારે હરખ્યા કરવા તો કઈ આયુ નોખી. અને ઈશ્વર કેવો દયાળો છે તમે જુઓ. આ કોરોના મોકલ્યો એમ, આ કોરોના એને જ મોકલ્યો કહેવાય ને. હાવ હઝડ થઈ ગયું એમાં, જે પહેલું લોકડાઉન આવ્યું હાવ હવ હોની ઘીરે બહાર કોઈ નહીં, કુતર્યા સિવાય કોઈ નહીં. મને તમે કહો લોકડાઉન ખોલ્યા પછી કોઈને કુતર્યું કહી દો, એ ભૂલી ગયા કે માણસ નામની કોઈ જાત સમાજમાં છે. કારણ કે કોઈને ભાડ્યા જ નહીં, એટલે બબે મહિના નોકરે એટલે ટેવ વહી જાય. એક માણસ નો ભૂલ્યો, પાછું લોકડાઉન ખુલ્યું તો એનો થઈ ગયો મારો વાલીનો હાવ. કુતર્યા બાપુ કરતા ભૂલી ગયા હતા. અને મને આપણે તો જે ગામડામાં આપણે સૌરાષ્ટ્રમાં અથવા તો ગુજરાતમાં માતાજીની દયા કોઈ તકલીફ નથી પડી સાહેબ, કારણ કે આપણા મોટા ઘર લોકડાઉનમાં હું ફળિયા મોટા હતા આપણે, કાંઈ નહીં તો વાડિયા આટો મારી આવતા હતા. હે ભાગ્યા રહેવા તો કરી આવી ઘડી કોઈને આપણે તકલીફ. પણ મને વિચાર એ આવતો કે આ 10x10 રૂમમાં જે રહ્યા છે શહેરમાં, 10x10 ઓરડીમાં, એમાં હું તો હું બે ને શારે એના બસા
ઈ ગોકુલ માં રહ્યા કેમ છે? મને તો ઈ થાય આખો મહિનો હમ હમ આમ જ કરે છે. એક ભાઈને મેં પૂછ્યું, મેં કીધું શું યાર લોકડાઉનમાં? એટલે અમે હું તો એ માટે પૂછતા કે માણસોએ જો ઘરે બેઠા બેઠા કહે કે બાપુ ગ્રંથો પૂરા કર્યા, કંઈક ને ઘેરે રામાયણ વંચાઈ ગઈ, કંઈક ને ઘેરે ભાગવત વંચાઈ ગયું. આવા પરિવાર ખૂબ હતા. અમુક ટીવીમાં રામાયણ સિરિયલ પૂરી કરી નાખી, અમુકે મહાભારત સિરિયલ ઘરે ટીવીમાં બેઠા બેઠા પૂરી કરી નાખી. અને હવે જેની ઘેરે જઈ ને એણે હું પૂરું કર્યું ને એ અત્યારે બાપુ ખબર પડી જાય. અમુકના ઘેરે તો મહાભારત મગજમાં ગળી ગયું, ઘેરે વાતો કરે તો એ મહાભારતની સ્ટાઇલમાં. એના દીકરાને કહે બેટા વત્સ, તારા પિતા એટલે આર્યપુત્ર ક્યાં છે? ત્યાં છોકરો કહે એ માતીશ્રી, આર્યપુત્ર એટલે કે મારા પિતા બાથરૂમમાં હલવાણા છે. અમુક અમુકે જે ઉપાડા લીધા છે, હા અમુકે તો ફિલ્મે ત્યાં જોયો. હવે તો આ બધું ખુલ્યું, સ્કૂલો ચાલુ થઈ ને બાપુ, તો 12મા ધોરણનો વિદ્યાર્થી ભણવા નહોતો જતો, કારણ કે બબે વર્ષની ટેવ પડી ગયેલી. નિશાળ ક્યાં છે એ ખબર નથી. એક બાપ દીકરો બે સ્કૂલ પાસેથી નીકળ્યા ને, ત્યાં છોકરો બોલ્યો, પિતાજી ગાડી જરા ઊભી રાખો, આ બિલ્ડિંગ જોવું છે. કેમ? મને મારો આગલો જન્મ યાદ આવતો, એવું લાગે અમે જોયેલું. એના બાપે બે નાખ, તારી માં નિહાળ છે, તારી આ જન્મ ની ખ્યાલ કર, નિશાળું ભૂલી ગયા છો? 12મા ધોરણનો છોકરો સ્કૂલે નહોતો જતો, એટલે એના બાપાએ બે વાડીમાં નાખ્યા. ઉપર તો અમુક તો એવા છે ને, ઉપરલી મારવા જ આવ્યા ખા કરવા. બસમાં જાય તો કંડક્ટર અરે બાપતો હોય, એટલી બધી ટિકિટ થોડી હોય, બોલો કે તારા બાપ સરકાર નક્કી કરે, અમારા બાપનું થોડું હાલે, આમ નો હાલે, લૂંટવા ઊભા થયા છો. ગણગણ બાંધવું જ છે, છોકરાને બે નાખ્યા વાડીમાં, ભણવા નથી જતો. શું ધારી શું કે મોટો બનીને શું બનવા માંગેશ તું? તો છોકરો કે પિતાજી મારો નહીં, હું મોટો બનીને મોટો થઈશ ને એટલે મારી ઘરની બસું લઈશ, ટ્રાવેલ એજન્સી ખોલીશ, પછી મોટો માણસ બનીશ, પછી મારા લગ્ન કરીશ, પછી મારી પત્નીને ભણાવીશ અને મારી પત્નીને કલેક્ટર બનાવીશ. તા તો એના બાપે શહેર નાખ્યા. મારા દીકરા પાછું અમિતાભનું સૂર્યવંશી જોઈ આવ્યો. અમુકના ઘરમાં ફિલ્મો ગળી ગઈ. હું તરહ તરહનું બાપુ આ લોકડાઉનમાં જોશે. આ અમુક હાવ બેઠા બેઠા ડાઉન જ થયા છે, ડાઉન લોડ. એટલે મેં એટલે આવું સરસ ચાલતું હતું બધું અમુક ઘરે સારું. એટલે બાપુ ઘણા સારા પુસ્તકો વાંચતા, એ લોકોને ફોન આવતા કે માયાભાઈ મેં કાલે આ પુસ્તક વાંચ્યું, બહુ સરસ વાત મળી. આવું કરીને સારા માણસો ખૂબ સારું વાત કરી. એટલે હું પછી અમુક અમુક આપણને ગમતા હોય માણસને ફોન કરીએ, શું કરો છો મિત્ર? અરે વાતે હશે ને કે ભલભલાના પાણી ઉતરી ગયો, જે મુશે તાદી નાટા મારતા હતા, ચંદ્ર ઉપર જવાની વાતો કરતા ને હેરીમાં નહોતા નીકળી શકતા, હું કે બહાર નીકળે તો મોર બોલતા હતા. એક ભાઈ મેં ફોન કર્યો, મેં બહાર બહાર નીકળો કે નહીં? મને કે માયા ભાઈ બહાર નીકળે તો મોર બોલે, એની કરતા ઘરની કોયલને ન સાંભળવી લે. એવા એવા હોજા થઈ ગયા અમુક હાવો. એટલે ટૂંકમાં મેં એક ભાઈને ફોન કર્યો, મેં કીધું શું મિત્ર વડીલ શું કરો છો? વડીલ મને કે માયા ભાઈ ખૂબ મજા આવે છે ફેમિલી સાથે રહેવાની. અને એ મોટો માણસ હતો, ઘરે તો અમુક કોક જ રહેતા હતા, હોમ ટુ ઓફિસ, ઓફિસ ટુ સાઈડ, અને અમુક તો પાંચ પાંચ દેશમાં કામ ધંધા હાલતા હોય એવા માણસો હતા ને. રાતે 11-12 વાગે ઘરે આવે ત્યારે આખું ઘર હોઈ ગયું હોય, પપ્પાને ફોટામાં જ જોવાના. આવી વ્યક્તિઓ હતી. એટલે મેં એને પૂછ્યું કેમ રહ્યું? મેં કીધું મને કે માયા ભાઈ ખરેખર ભગવાને ફેમિલી સાથે રહેવાનો અવસર આપ્યો છે. મેં કીધું આમ શું આમ જાણવા શું મળ્યું? મને કે મને પહેલી વાર જાણવા મળ્યું પોતું મારતા મારતા પાછું હલાય, ઝાડું મારતા મારતા આગળ હલાય. બોલો કેટલો તૈયાર થઈ ગયો હશે. વાત એ છે સાહેબ, આની અંદર કયક આપણે સ્નેહીઓ ગુમાવ્યા છે. વાત એ છે આ કફરી પરિસ્થિતિમાં લે આપણે પસાર થયા, એટલા સંતોની હાજરીમાં મારે ઘણી બધી વાત થોડી ઘણી વાત કરવી છે, પાછું સંતવાણી બાજુ વળવું છે. પણ બાપુ આ કોરોના પછી એક નક્કી કર્યું છે કે આ દેશમાંથી જ્ઞાતિવાદ વયો જવો જોઈએ, જ્ઞાતિવાદ જવો જોઈએ. અને યુવાનોને પગે લાગીને કહું કે તમે જે મોબાઈલમાં ખોટા ખોટી વસ્તુને શેર કરવામાં તમારી શક્તિનું તમે જે બલિદાન આપી રહ્યા છો એ શક્તિને બચાવો. ખોટી ખોટી એન્ટ્રી પાડવામાં કોની હામે આપણે વટ કરીએ છીએ સમજાતું નથી સાહેબ. અને તમે પોલીસમાં ભરતી થાવ તો જ તમારી પાસે જવાબદારી આવે, તમે મિલિટરીમાં ભરતી થાવ તો જ જવાબદારી આવે. દરેક યુવાનોને પગે લાગીને કહું કે અંદરથી નક્કી જ કરી લેજો, હું ભારતવર્ષનો સૈનિક છું, મારે કેમ રહેવું જોઈએ.
એક બનવું પડશે સાહેબ. જ્ઞાતિવાદ કરવો હતો તો કોરોનામાં કરવો હતો ને, કે ભલે મારો બાપ કે ભાઈ મરી જાય પણ મારી નાયતના ડોક્ટર સિવાય ક્યાંય જવું નથી, તો કરવો હતો ત્યારે. ત્યારે ભય હતો મરી જશું, હારો ડોક્ટર કોણ છે. જેવી રીતે તમે આપણી તબિયત બગડે અને શ્રેષ્ઠ ડોક્ટરની પસંદગી કરીએ છીએ, એમ સમાજના સંચાલન માટે તે શ્રેષ્ઠ વ્યક્તિની પસંદગી કરો. જ્ઞાતિવાદીના વાળા મૂકો ઓલામાં, જો શ્રેષ્ઠ ડોક્ટર ન ગોતીએ તો આપણે મરી જઈએ, અને આમાં હવે શ્રેષ્ઠ વ્યક્તિ પસંદ નહીં કરીએ ને તો દેશ મરી જાય. ભલામણ આપણા અંદરો અંદરના વાદ વિવાદ બંધ કરીએ. કોણ આમાં અહીંયા સંતો બેઠા છે, અહીંયા અમે એટલા કલાકારો બધા આપણે બેઠા, અત્યારે જે બધા ભેગા બેઠા છે, કોઈને મનમાં કે મારી બાજુમાં ફલાણી જ્ઞાતિનો બેઠો મારે ન બેસે, અહીંયા એક થઈ જાય. શું કામ? જ્યાં સંતોનું સાનિધ્ય મળે છે ને ત્યારે નેગેટિવ વિચાર ભાગી જાય છે. આપણા ગામમાં સંતો પધારે અથવા તો આપણે આંગણે સંતો પધારે, એનાથી ફાયદો શું થાય? ઈ એકલા સંત નથી આવતા, આખી સંતની ધારાનો વંટોળિયો સાથે આવતો હોય છે. એટલે આપણા ગામમાં કે આપણા વિસ્તારમાં નેગેટિવ વિચાર હોય એ બળીને ભસ્મ થાય છે, જ્યાં પોઝિટિવ એટલે હકારાત્મક વિચાર પ્રવેશ કરતો હોય છે. અહીંયા ભજનમાં એ કરે આપણે હા હા કરી છે, શું કામ? અહીંયા હકારાત્મક વિચાર ચાલે છે. અને હકારાત્મક વિચાર, અને હકીકત કહું બાપુ, પહેલું વહેલું આ દેશની માયા આપણને કોઈ શબ્દ આપ્યો હોય ને, એક્સ વાય ઝેડ કોઈ પણ જ્ઞાતિ હોય, પણ પહેલો વહેલો આ દેશની માયે આપણને શબ્દ શીખવાડ્યો હોય ને, તો એ શબ્દ છે હા. ઘોડિયામાં નાખી દે ને છોકરાને, પછી હજી બોલતાય ન શીખ્યો હોય, ઓળખતાય ન શીખ્યો હોય, મુઠી ઓઢીને હૂતો હોય અને મા એમ કરતી હોય હા હા હા, તો બોલું અંદર પીડ્યું પીડ્યું હા હા. દીકરા જગતના ચોકમાં મોટો થઈને જાને તો હકારાત્મક બનજે, ત્રણ વાર હા હો ત્રિસત્ય કરીને કહી જાય, અને પછી એ જ પાછો આવા સંતોના ચરણોમાં વયા જાય તો ભજનમાં જીરે લાખા તાકે હા હા. અને જ્યાં હકારાત્મક જયારે વાતાવરણ ઉભું થાય ને ત્યારે આ ધરતીમાંથી બાપુ આપે જે રાષ્ટ્રગીત અહીંયા ચાલુ કરાવ્યા છે, ભજનીકો ગાય છે અત્યારે દરેક પ્રોગ્રામમાં, હવે નક્કી થઈ ગયું કે ભજનની સાથે એક બે રાષ્ટ્રગીત નથી આવતા ને, તો એમ લાગે સંતવાણી ક્યાંક અધૂરી છે. વધારે તો ન કહેવાય પણ એટલું તો 100% કહું કે સંતવાણી રહેશે ત્યાં સુધી આ વાત તો જગતના ચોકમાં પ્રસિદ્ધ રહેશે, કે આ દેશના રાષ્ટ્રગીતને અહીંયા સ્થાન દેવા. અને રાષ્ટ્રભાવના હોવી જ જોઈએ ને, એટલે કે વાતું તો ન જ કરાય. એક ભાઈ મને કીધું, મને કે આ મિશાલ ને આ બધું સરકાર છું કામ લે, હું તારા ડોહા વાહડા લઈને થોડું થોડા હે ઓલા ભોસડકાવી નાખે. અને હકીકત કહું, જો આપણે 18 વર્ણ એક થયા હોય ને તો આડો પાડોના દેશનું કોઈ ગજું જ નથી. જેવો તેવો દેશ છે બાપુ આપણો. પાકિસ્તાનનું જે બજેટ બને ને એ રકમમાં તો દર શનિવારે હનુમાનને તેલ ચડાવે છે ભારત વર્ષ ભલામણ. એને ખબર છે આ દેશ કેવો છે. મને હમણાં એક ફોટો આવ્યો, એક જણો બેનું ભેહું દોતી હતી, ભેહીનો પગ પીલો રે બાંધી દીધેલો, અને બે બેનું એક અરે ભેહ જોતી, એક પગને પીલોરે બાંધી દીધો, એકને ખીલે બાંધી દીધો, ભે આમ જોતી કરાળિયા કરી ગઈ. પછી મને યાદ આવ્યું કે ભેહ વટકે તો એના ટાટિયા બાંધીને તે જે જગદંબાબુ દોઈ લેતી હોય એના દૂધ પીને મોટા છા હોય એ કાશ્મીર દઈ દે ખરા ડોહા. એના છોકરાઓ પાણી પાકિસ્તાનને કાશ્મીર જોજો, ટાટિયા બાંધી દે ડોહા. હા આ તો સાળો ન કરે, બાકી સારે જહા પે અચ્છા હિન્દુસ્તાન હમારા, એ શબ્દ આજકાલનો નથી. આવા મહાપુરુષો આવા સંતોએ આવી પરિસ્થિતિ આવી છે ત્યારે શીપિયા ઉપાડ્યા છે. સંતોની ફોજ ઊભી થાય ને એટલે કઈક જુદી વાત, પણ એ જીવનમાં આપણે વણતા જઈએ તો. અને આ વસ્તુ કેવા ખાતર કહું છે એવી વાત નથી, પણ આપણે ગાંઠ હવે વાળી જ લેવી પડે. હા આપણે જો જ્ઞાતિ જે છે ને એ વ્યવસ્થા હતી, વરણ વ્યવસ્થા હતી, વિવાદ નહોતો, એકબીજાના જીમ્સ જળવાઈ રહે, અને જે જ્ઞાતિમાં જે ફરજમાં આવતું હોય એમાં પરિપૂર્ણ ઉતરવાનું, એ વ્યવસ્થા હતી, વાદ નહોતો. હા જે કુળમાં જન્મેનું ગૌરવ હોવું જોઈએ, આ દીકરી દીકરાઓને ખબર હોવી જોઈએ કે મારો બાપ કોણ છે, મારું કુળ ક્યુ છે, હું ભલે કોલેજમાં ભણું પણ મારા માવતરને ભરોસો હોવો જોઈએ કે મારો દીકરી દીકરા આડોવડો પગલું ન માને, અમને ભરોસો છે. જે સંતોની નજીક જે પરિવાર રહેતો હશે એને 100% ભરોસો હશે. પછી હાવ પછી આપણે ફિલ્મમાં જ વયા ગયા, એટલે બાપુ હું નાનો હતો એ વાત કરતો હતો, કીધું ને આપણે શૂટિંગનું, હું ચોથું ભણતો, હું ભણ્યો તો ઘણું પણ ચોથું તેથી ચોથું ભણતો,
અને અત્યારના છોકરા ચોથું ભણતા હોય અવડતો હું નહોતો. મારા મને નથી લાગતું અમે પાંચ વર્ષે નિહાળે ગયા હોય, કારણ કે પેલું ભણતા તેદુના નળા સાહેબ આપણને યાદ છે, અવડા અવડા તો નળા હતા. એ હોય પેલા ધોરણનો છોકરો, એ તો જેથી નિહાળે બેહાડ્યો તેથી પાંચ વર્ષનો એમ. એટલે હવે અમે અમે ત્યારે સાપુતારાનો બાપુ પ્રવાસ કરેલો, સાપુતારાનો. અને સાપુતારા ગયા એટલે ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ હાલતું, હજી બહાર નહોતું પડ્યું. પછી તો એ લગભગ હું આઠમું ભણતો ત્યારે ધીરે ધીરે સિરિયલ ચાલુ થઈ. મારા કઈ જાજા વર ન છે, વધી વધીને 52 છા હોય તો. હા, હકીકત થઈ ગયું, મારી બહુ નાની ઉંમર છે. હો વરે તો હજી શીખવાનો સવાર. અને આમ તો હજી કેટલા વર્ષ છે એ મને ખબર નથી બાપુ. મહાભારતનું યુદ્ધ મેં નજરે જોયેલું. હા, ખબર નહીં હું કેટલા વર્ષનો છો, હજી વર્ષોથી આજે આવી છે સાહેબ. બાપુ મને ઓલું ગમ્યું તો એ કીધું. બાપુને એક ભાઈએ પૂછ્યું કે એક સંતનું નામ આપ્યું કે આ બાપુ જે હતા એ ઇન્દ્રભારતી બાપુને પૂછ્યો. બાપુ તેને ઓળખતા થાય, એની ઉંમર કેટલીક શું છે એ બાપુ, ઇન્દ્રભારતી બાપુ તો ઓળખતા જ હોય. પણ અમુકે અમુકને એવું જ થયું છે કે બહુ મોટી ઉંમરના હોય એ જ મહાન હોય. કેટલું જીવાય મહત્વનું નથી, કેવી રીતે જીવાય એ મહત્વનું છે. નહીંતર કહું નહીં, મારા 5500 વર્ષ છે મારા. પણ બહાર હમણાંથી પીડ્યો એમ, તેદુની ઉંમર આપણે ગણાય છે, આગળની ઉંમર નહીં ગણવાની. બાપુ બાપુને પૂછ્યું એમ કે ફલાણા મહાત્મા 350 વર્ષની ઉંમર હતી. ઇન્દ્રભારતી બાપુએ આમ પાછા, આમ બાપુ તમે ટીખળે એમને ગમ્યો. એટલે ઓલાને કીધું કે હા હા, એમાં કાંઈ ઘટે જ નહીં ને. કેમ બાપુ 350 વર્ષ? તો બાપુ કે 250 વર્ષથી તો હું એને જોતો હતો. વાહ બાપુ વાહ. મને 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 મારે એવું બનેલું કહું તમે. મને એક ભાઈ બાપુ પૂછ્યું એ કે અમારા જે ગુરુ છે ને માયાભાઈ, એ મને કે અત્યારે હજી છે જ તે, પણ હમણાં ક્યાં હોય કે નક્કી નહીં. છેલ્લે 2 વર્ષ પહેલાં કે દર્શન આપેલા, પણ તેદુના ક્યારેક ક્યારેક મળે. પણ જેથી રામદેવજી મહારાજને કે સમાધિ આપીને, તેથી સમાધિમાં કે અમારા ગુરુની હાજરી હતી. મને કીધું બહુ કહેવાય હોય. મેં કીધું મહાપુરુષોને આપણને ખબર ન પડે. મેં કીધું જામનગરમાં એક ભાઈના મકાનના પાયા ગળાતા હતા. ત્યાં જેસીબી હાલતું હતું ને, ત્યાં કંઈક કપડું ભરાણું. એટલે જેસીબીવાળા કીધું બરોબર કંઈક આવ્યું. હળું હળું ખોજ્યું ને તો એક માઇકમાં બેઠા હતા અંદર. સમાધિ લાગી ગયેલી. પછી કોઈ સમાધિ ખોલવા વાળાને બોલાવ્યા તો બાપુ એણે, મેં કીધું સમાધિ ખોલીને, તેણે આંખું ખોલીને એટલું જ કીધું કે પાંડવો જીચા કે કોઈ હોય. મને કે એમ, મેં કીધું હા થો તું. મેં કીધું રામદેવજી મહારાજ સુધીની વાત કરતો હું કૃષ્ણ સુધી નો ભોગ એમ કેતું. નહીં, કેટલું જીવાય મહત્વનું નથી, કેવી રીતે જીવાય એ મહત્વનું છે. ભગવાન કૃષ્ણ કેટલું જીવ્યા કે આજની તારીખે હજી વાત કરી તેમ લાગે કઈ ગઈકાલની હજી ઘટના છે. ભગવાન રામને વિદાય લીધે 1000 વર્ષ થઈ ગયા, પણ હજી એમ કહેવાય કે રામકથા ગામડામાં હાલતી હોય તો એમ કહેવાય કે હજી કાલની ઘટના હોય એવું લાગે. સબરીને આપણે શું લેના દેને, આપણને 15મી પેઢીના આપણી પેઢીના નામ યાદ નથી, પણ હજી સબરીનું નામ માણસને જીભે છે. શું કામ? એણે એવું ભજન કર્યું છે. એમ જગતમાં કાંઈક સારું કામ કરીને જાહો ને તો પૃથ્વીનો ગોળો રહેશે ને, ત્યાં સુધી જગત તમને યાદ કરશે. ભલામણ આ મહાપુરુષો આપણે ભવો ભવ યાદ રહેવાના. અને સાંભળી લેજો, આ તો એક રમૂજમાં હું કહું કે કેટલા વર્ષ હકીકત છે. આપણા જન્મો જન્મથી હારી આજે આવતા હશું તો જ આવી રીતે ભેગા થઈને બેહીએ. આ જેટલો સમાજ અત્યારે બેઠો છે એ ભજનના જીવ છે એ જ ને. બધા થોડા ભજનના જીવ હોય, બીજા ઘણા નહીં ખાઈને હોઈ ગયા. વહેલા હોઈ જાઉં માયક વાગશે તો હું ઘણી આવે. એક ભાઈ એક બેને એની પત્નીને જગાડ્યા, ઊભા થાવ જાગો કે કેમ, હું નીંદરની ટીકડી લેતા ભૂલી ગયા. એટલે હુઈ ગયેલો હતો હોવા દે, પણ તારો ક્રમ એ જ ક્રમ એમ. અમુક અમુક તો ગજબ છે. હા હા.